नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा, तमारू स्वागत करूँ छू अमारी चैनल में। मित्रों, आज हूँ तमने अमदावाद में रहता पड़ोसी नराधमे 14 वर्षनी दीकरी साथे ना करवानू करी नाख्यू अने माताए अर्धी रात्रे ऊभी थईने जोयू तो बन्यू कंईक आवू। अमदावाद में अर्धी रात्रे 14 वर्षनी सगीर दीकरी गायब थई गई अने रूम में जोयू तो मम्मीना पग नीचेथी जमीन खसी गई। महिलाઓ સાથે છેડછાડ અને અત્યાચારોના ઘણા બધા બનાવો ગુજરાતમાંથી સતત સામે આવી રહ્યા છે। ઘણી મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ સાથે પણ છેડછાડ અને બળાત્કાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હાલ અમદાવાદમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડામાં રહેતી એક મહિલા અને તેનો પતિ, જે ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરિવારની બે દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા, જ્યારે તેમની એક 14 વર્ષની દીકરી ઉપરાંત બે દીકરા પણ છે। સોમવારની રાત્રે આ પરિવાર ઘરની બહાર ખાટલા પાથરી અને સૂઈ રહ્યો હતો। આ દરમિયાન જ મહિલાના પિતા રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ ઉઠ્યા હશે, ત્યારે તેમણે જોયું તો 14 વર્ષની દીકરી તેના ખાટલામાં હતી નહીં, જેના કારણે પરિવારના બીજા સભ્યોને ઉઠાડીને તપાસ કરી। ત્યારે મહિલા બાજુમાં રહેલા છાપરામાં તપાસ કરવા માટે ગઈ ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગઈ। મહિલા જ્યારે છાપરાવાળા ઘરમાં ગઈ ત્યારે તેમની 14 વર્ષની દીકરી કપડાં પહેરી રહી હતી અને બીજી તરફ એક યુવક ગંભીર હાલતમાંથી ત્યાંથી ભાગી રહ્યો હતો। ત્યારે પરિવારે દીકરીને પૂછ્યું ત્યારે તેને શરૂઆતમાં કોઈ બરાબર જવાબ ના આપ્યો અને જ્યારે પરિવારે કડકડાઈથી પૂછ્યું ત્યારે સગીરાએ સગળી હકીકત જણાવી હતી। સગીરાએ જણાવ્યું હતું કે પડોશમાં રહેતો વ્યક્તિ 12:30ની આસપાસ તેની પાસે આવ્યો હતો અને તેની સાથે વાત કરવી છે એમ કહીને ઘરમાં લઈ ગયો। ત્યાં જબરજસ્તીથી કપડાં કાઢી તેની સાથે બળજબરી કરી હતી। સગીરા બૂમાબૂમ કરે તે પહેલાં તેનું મોઢું દબાવી અને કહ્યું કે જો બૂમો પાડીશ તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી પણ આપી હતી। ત્યારે આ ઘટનાને જોતા પરિવારને તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણ થતાં સગીરાની માતાએ નરોડા પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। મિત્રો, કેમ આજે એક દીકરી સુરક્ષિત નથી? ખરેખર બળાત્કારમાં સ્ત્રીને જ કેમ ખરાબ માનવામાં આવે છે એ જ સમજાતું નથી, અને બળાત્કાર થયેલી સ્ત્રીનું જીવન કેમ ખરાબ ગણાય? માં બાપે પોતાની દીકરીઓને આવા લોકોની સામે લડવાની હિંમત આપવી જોઈએ અને કદાચ આવી ઘટના બની ગઈ હોય તો એ દીકરીને સમજાવવું જોઈએ કે અમે તારી સાથે છીએ, અકસ્માત સમજી ભૂલવામાં તેની મદદ કરવી જોઈએ। ખરેખર બળાત્કારમાં પુરુષ ખરાબ છે, સ્ત્રી નહીં। સમાજે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે। હમણાં જ એક દીકરી સાથે એવી ઘટના બની કે માસૂમ ચહેરો, ગુલાબી હોઠ અને કાળા વાળ એની સુંદરતામાં વધારો કરતા હતા। નિશા તૈયાર થઈ એના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવા નીકળી, બે પુરુષ એનો પીછો કરતા હતા જેનાથી નિશા અંજાન હતી। અચાનક ગાડીનો દરવાજો ખોલી અને જબરજસ્તીથી એમાં બેસાડી દીધી, ગુમસુમ જગ્યા પર લઈ જઈ અને બળાત્કાર ગુજાર્યો ને એને એના ઘરની સામે છોડી દીધી। નિશાએ એક કાગળ લખ્યો, સરકાર હોય ભાજપની કે કોંગ્રેસની, બળાત્કારની સજા ફાંસી કે ઉંમર કેદ, એમ લખી એને એનું જીવન ટૂંકાવી નાખ્યું। કોઈ પણ સરકાર તેના ચૂંટણી ઢંઢેરામાં બળાત્કારની કડક સજા અને ઝડપથી ઉકેલ અને સ્ત્રીને સાથ આપતી પાવરફુલ સંસ્થાની વાત કેમ નથી કરતી? બળાત્કારીઓને તેમના સમાજનો ફૂલ સપોર્ટ મળે છે, ખાસ કરીને જ્યારે તેમનો સમાજ સુવર્ણ હોય ત્યારે તેઓ પીડિતને દબાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે। તો મિત્રો, આ બાબતે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।